કેમ રહ્યું બાપુ? નહીં, એ વાત નથી આમાં. જાઓ જાઓ, બાપુ બહુ નારાજ છે, જાઓ. એ તું ક્યાં જઈશ? આ કોણ છે? આ બાપુ, તમને જોતો તો ને એવો જ કસુબો ઘૂંટનારો લઈ આવ્યો છું. આખા પંથકમાં એવો માણસ ન મળે હો. હા બાપુ, હું છે ને તે ઘૂંટી ઘૂંટીને કાઢો છો. બીજું શું આવડે તને? બીજું બાપુ, મને ખાતા આવડે, ખવડાવતા આવડે, પીતા આવડે, પીવડાવતા આવડે, નાતા આવડે, નવડાવતા આવડે, ધોતા આવડે, ધોવડાવતા આવડે, ગાતા આવડે, ગવડાવતા આવડે, અરે ભાગતા આવડે, બગાડતા આવડે, મારતા આવડે, બાકીનું તમને આવડે? તને આવડે છે ને બસ. શું નામ તારું? ચિત્રે વીટ્યું, રતન. રત્નો, રત્નો, રત્નો. હા રત્ના, જા, અમે તને ચાકરી ઘડી ખમવા, ઘડી ખમવા બાપુ, ઘડી ખમવા. એ તારું મોઢું જોઈને લાગ્યું કે તને બધું આવડે છે, એટલે તો અહીં સુધી લઈ આવ્યો. હાલ તને તારો ઓરડો દેખાડું. બતાવતા આવડે? એ ત્યાં ક્યાં જાય છે? રાણીવાસ છે. રાણીવાસ ક્યાં છે? આ બાજુ, આ બાજુ તારી ઓરડી, આ બાજુ છે. જોઈ લે અમારું આ મહાન ઘર. મારા દાદા ના દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા આ ઘર માં જન્મ્યા હતા, અને આ જ રાજા ની નોકરી કરી હતી, અને એવી બહાદુરી બતાવી, એવી બહાદુરી બતાવી કે રાજ દરબાર માં રાજ પદ મળ્યું. અને પછી એવી બહાદુરી બતાવી, એવી બહાદુરી અને બીજી હું તો રાણા ભારત મેવડી. ગામ કયું? મજેવડી. અને ઘર? મા તો નથી ની બાપ. પછી એના દીકરા ને, પછી એના દીકરા ને, એના દીકરા. મારે મા, બાપ, ગામ, ઘર બધું ગોતવાનું છે. તો પછી, તો પછી અહીં જ રોકાઈ જાઓ ને. અરે હવે અહીંથી જાય ને ઈયા ભાણાના જ પેટનો. અને ઠેઠ છેલ્લે ન છૂટકે હું જન્મ્યો ત્યાં સુધી વંશ વેલો વધ્યો. જો પ્રમાણિકપણે માણસ મહેનત કરે તો એના દીકરાના દીકરા મહારાજ એવા બહાદુર બને અને આગળ વધે. બોલ, તું મહેનત કરીશ ને? હા, હું પ્રમાણિકપણે મહેનત કરીશ અને મારા દીકરાના દીકરાઓને બહાદુર બનાવીશ. બસ તો હવે જા. અરે આ બાજુ મહાન ઘરમાં. ઓહો, આ મહાન ઘરમાં? મને લાગે છે કે આ જ મહાન ઘરમાં મારા દીકરાના દીકરાઓ જન્મશે અને બહાદુર બનશે. હે મહાન ઘર, હું તારામાં પ્રવેશ કરું છું. એ દેજો, તૂટેલી ફૂટેલી ભાંગેલી ભૂંજેલી મોટી મોટી તિરાડ વાળી, હે વપરાય વપરાય ને હાવ કાઢી મહિષ થઈ ગયેલી તાવડી. એ આખી ન હોય તો અડધી ચાલશે, અડધી ન હોય તો ચોથીયું ચાલશે. આ લોકમાં જે ચોથીયું દેશે એને પરલોકમાં અડધી મળશે, અને અડધી આપશે એને પરલોકમાં આખી મળશે. એ તમારે નકામી ઈ અમારે કામની, કેટલાક દયાળુ દેનારા તો આખે આખી દઈ દે છે. એ દેજો, દેજો તાવડી. ઓહો, વાહ વાહ ડોશીમા, તમે તો એક અરે આટલી બધી દઈ દીધી. ભગવાન તમને પરલોકમાં આખો કુમાર વાળો દે. એને તાવડી તપાવવા કરો અને રોટલા શેક્યા કરો. ભગવાન તમારી તાવડી કાયમ તપતી રાખે. એ દેજો તૂટેલી ફૂટેલી તાવડી. એ જુવાન, જૂની ને બદલે નવી દો તો. નો હાલે ભાઈ, અમારે નવી નો હાલે. જૂની ને બદલે નવી દેશો ને તો એ મારે કોક હારા ઘર માં વપરાવી વપરાવી ને જૂની કરાવવી પડશે. કાળી મહિષ વાળી જ અમને તો હાલે. એવી તો નથી. તો કઈ વાંધો નહીં, લાવો નવી. બીજું શું, કોક માણા પાસે વપરાવી વપરાવી ને કાળી મહિષ કરાવી લઈશ. આય દુઃખ છે ને, જગત ને નવી તાવડી ગમે ને મને જૂની વગર હાલે નહીં. ભાંગેલી ફૂટેલી તાવડી તારી પાસે છે, વપરાય ને કાળી મહિષ વાળી થઈ ગયેલી તાવડી. એ રત્ના, મને એ નથી સમજાતું કે તું આખા ગામમાંથી તાવડીઓ શું કામ ભેગી કરે છે? અરે ભાઈ, આ તાવડી ની મહિષ તો તારા બાપ ને રાજી કરવો પડશે, અને ત્યાર પછી તો આપણા સંસાર ના ચૂલા માટે તાવડી તપતી થશે. તાવડી તપતી થશે? હા, પણ મને મને કઈ સમજાણું નહીં. ન સમજાણું ને?
તો આલ મારા ભેગી આલ ઓલા આંબલી ના ઝાડ નીચે આંબલી ખાટી પણ સંસાર મીઠો. કરાવી લ્યો કરાવી લ્યો ડોળા ના તાળા કરાવી લ્યો. પેલા રત્ના ઝટકર ઝટકર. આ જટા જ કરું છું. આ તમારું માથું તો કાળું થઈ ગયું, હવે આ તમારું મોઢું કાળું કરી નાખું ને એટલે પૈતું. પેલા મોઢું નહી મૂછો મૂછો. હા તે મૂછું છે તો મોઢા માથે જ ને, અને મરદ ની મૂછું કાળી થઈ એટલે મોઢું કાળું થયા બરાબર છે. ઝટકર ઝટકર ઘરઘણા નું મુહૂર્ત વીતી જાય છે. બાકી આ મારા ટોળાના કાળા કરવાની કરામત થી જ આજ તમે બાયડી નું મોઢું ભણવાના છો. બાકી ઓયલા ટોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામુ નો જો. રત્ના આ વાત સાચી છો તારી. આ તારી કરામત થી આજે બાયડી નું મોઢું ભણીશ તો તમે રાજી થયા ને. એવો રાજી? કેવો રાજી? તું માથે એમને કે આવો વર રાજા, ઘરઘેણા નું શું ચોગડ્યું વીતે છે. મને બોલાવે છે. બોલાયો બોલાયો. આ જરાક આ બાજુ આ બાજુ આવા દે. ગલી ગલી પહોંચો. ઉગાડો ઉગાડો લાડ ગેલી લાડી. ઘૂંઘટ ઉગાડો. ઘૂંઘટ ઉગાડતા પહેલા તમે મને આપેલું વચન સંભાળો. મારા ભાઈના દીકરા સુખલા સાથે તમારી દીકરી રાણકીના લગ્ન કરવાનું વચન. પહેલા એના સગપણની હા, પછી જ આ ઘૂંઘટ ઉગાડું. પણ તે તો મારા ને રાણકીના લગ્નના લેખ માથે સુખાની મેખ મારી. મરો તું ને તારો સુખો, હું ને રાણકી લાડવા દાબી. મારો મોરો. બોલો શું વિચાર કરો છો? મારા ભત્રીજાને તમારે છોડી દેવી છે કે પછી? કે પછી જિંદગી ભર ઘૂંઘટ ઢાંકેલો જ રાખવો છે. એલા કોણ બોલ્યું? આ દૂધ પાક માં કરશો કોને નાખો? એ મારો ભત્રીજો સુખલો બોલ્યો. એને આકાશવાણી કરી? પાતાળવાણી કરી. એલા તું કોણ? આ મારો ભત્રીજો સુખો, જેની હારે રાણકને પરણાવવાની વાત કરું છું. આની હારે મારી દીકરી પરણાવું તો મારા ઘરમાં આખો વેત્યાનો દેશ ઉભો થઈ જાય. અરે મુજામાં સસરાજી, હું ભલે વેત જેવો દેખાઉં પણ મારા દીકરા વેત્યા નહીં પણ આપને ટેકો દેવા થશે. રત્ના આપને ટેકો દીએ એવા છોકરા? તો આ ભાડું કેવો હશે? ઓછામાં ઓછો હિમાલય જેવડો તો હશે. અરે ભાઈ તમારા ભત્રીજા અરે મારી રાણક નું પાકું બસ. પાછા ફરી તો નહીં જાવ ને? હવે ફરે ઈ બીજા ભાણો નહીં. પ્રાણ જાય પણ વતન ન જાય. અરે ગભરામાં ગભરામાં રાણક પડ્યું પાનું હિમાલય અરે નિભાવી લે. અસ્ત્રી ની જાત તો ધરતી જેવી સહનશીલ કહેવાય. એને હિમાલય હોય કે ગિરનાર હોય કે પાવાગઢ હોય નિભાવે છૂટકો. તારે એટલો તો સંતોષ કે આપને ટેકો દે એવા છોકરા થાશે. લે સુખા તારી વાત પાકી. હવે બહાર જઈ રાણક હારે લખોટી લખોટી રમ. પણ ભાઈ ઈ રાણક પાસે લખોટી નહી હોય તો? હવે તારી લખોટી થી રમજે પણ તું અહીંથી જા. શું જાઉં છું? મારું બેટું વેત્યું ક્યાંથી ફૂટી નીકળ્યું? લ્યો હવે તો ઘૂંઘટ ખોલો. વેત્યુએ ગયું. અરે ઘૂંઘટ રાણક, મારી ફઈએ મને તારી જોડે લખોટી લખોટી રમવાનું કીધું છે. આ ઓલા ભાઈ આપને ટેકો દે એવા દીકરા થાય ઈ હિમાલય. આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો ઉંદર. હા રાણક આપણે રમીએ. હવે તું તારે એકલું એકલું રહીને રાખને, મારે કાલે મેળે જવાની તૈયારી કરવી છે. એમ તો હું મેળે આવું? હા તને મોય આવશે મો. મારી વાલી
મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર. મારી માં, કૃષ્ણ મારી માં, મારી માં.
પણ તારું ગાડિયું પલાળવાની તો મારી માયા પાડી છે.
કઈ ગાડી ઉપર લડે થોડું ઘર હાલે. અરે ગાંડી, કોક ને પૂછતો ખરી, ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે, પાણી ભરવા પડે, છાણવા દીદા કરવા પડે, પથારી ઉપાતરવી પડે, અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે. મારી માને મનાવીને હું હમણાં પાછી આવું. જટ જાને, જટ પાછી આવ્યો ત્યાં સુધી હું મારો વર્ગ ઘડો થોપાવી રાખો. મને ખબર પડી જશે. મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે. શું કીધું? હા માં, હવે હું આ ચૂસણી ચૂસવા જરૂરી નથી રહી. મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરું હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં. અને લે, તું તો એક જ દિવસમાં મોબારા તોડી નાખે એવડી મોટી થઈ ગઈ છે. હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે. ઢોલ? હા માં, એ કેશવનો વરઘોડો છે, તો એ વરઘોડો આપણે આંગણે આવવી જ જોઈએ. હલો, તમારી રાણકી તો હજી નાનકી છે ભાઈ ભાણકી. એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલઈ લગાવ અને એના બાળો ત્યાં ધોયા કરો. મને મારા લગ્ન ના ગીત ના ગવડા વાજ્યો એટલે ગાવે માંડા મંડળી. નહીં આવે તો
તો મારો પોલ પૂરો નહીં થાય, અને મારો પોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી સપના માટે સદાય વિજોગની કાળી રાત જવાયેલી રહેશે. રાણી રાણી હાલને આપણી આ વિજોગની રાત ને આજ ને આજ સંસારની સુહાગરાત કરી નાખી. તોડી નાખું તારી મને દીધેલું વચન. ઓટીલે ગોદડું સુધારી લઈ શિયાળો. ના ના કેશવા, તારું વચન સંભાળ. વચન હાટો રાજા હરિશ્ચંદ્ર ને તારામાંથી કાશીના ચોક માં વેચાણ હતા. સાચું. વચન હાટો રાજા રામચંદ્ર જે વનવાસ ભોગવ્યો હતો. એ સાચું. અરે વચન હાટો મરદ નું માથું જાય પણ કોણ મિથ્યા ના થાય. એ હાવ સાચું. હું મિથ્યા નહીં થવા દઉં, પણ જાગતા સપનામાં તો સોનેરી સંસાર માણવાની ના નથી ને. હાલ ઓઢીલે અડધું અડધું ગોદડું સરકી જાય સપનામાં ને માણી લઈ મન ભરીને મજાનો સંતા. જો કાંટા વાગે નહીં હું પૂછ અડધું અડધું ગોદડું ઓઢીલે. મારી દક્ષિણા દ્રુપ છે એનું શું થશે? હવે જે થવાનું એ થાય. હું આખો જન્મ કુંવારી રહીશ પણ આ કાણિયા હારે તો નહીં જ પરણું. અરે પરણવું ન હોય તો કઈ નહીં, હું ઘર જોવા તૈયાર છું. જેથી હોતો આ મીંડર છોડીને માટલા મગાવું. તો માટલા ફોડ તારા માથામાં. અરે ફોડવાની માથાકૂટ મેલ, અત્યારે મારા મગજમાં લગ્ન સિવાય બીજો કોઈ ખ્યાલ નથી. માટે જ કહું છું માની જા અને તારું મન મનાવી લે. મન મનાવી લે. હવે મન મનાવવા વાળા આ ઘર ભેળો થાય ને તો મન અને માથું બે ભાંગી જાય. અરે મન તો ભાંગી નાખ્યું છે, હવે આ માથું સલામત છે. અને માથું સલામત હોય ત્યાં સુધી આ માંડવામાંથી કન્યાનું કાંડું થયેલા વગર પાછો નહીં જાઓ. હજી કહું છું માની જા કરે નહીં તર ભવિષ્યમાં ભારે પડી જાય. મારા લગ્ન ના લાડવા કઈ ભોગત ના નતા આવ્યા કે જાપતી ગયા તા રંડાવ કઈ કરો નહી તો આ કાળી મારી રૂપાળી આબરૂ ને અભડાવશે. તો જાનૈયો હલી નીકળે રહી ગયો. તું નો માંડવડો ને તું નો વરરાજા. હું કન્યા નું હરણ કરી જવા તૈયાર છું પણ જાનૈયામાં જોર નથી, એમાં વરરાજો શું કરે? આજ મને મારો બાપ યાદ આવે છે. એ સંસાર છોડીને બાવો ન થઈ ગયો હોત તો મને ગમે ત્યાંથી કાણી ઉબડી લૂલી લંગડી બાડી બોબડી ગમે એવી કન્યા પરણાવે છૂટકો કરત. હવે મારે આ દુઃખ કેવું કોને? હવે તમે શું કરવા માંગો છો? તમારી આવના રખવાળા તો પછી મારો આ પાયણાને પાટો અને તોડી નાખો અને કાળીનો હાથ ઢાલીને લઈ આવો આય અને એનો હાથ મારા હાથમાં આપી દો. અરે હું તો મારો હાથ તમારા હાથમાં દેવા આવી છું. આ લીલા તોરણે પાછા જવા કરતા હું પાત્ર શું ખોટી છું? ખોટી તો કઈ નથી, ખોટી છો. નીની એમ કે તમારું નામ શું કીધું? પાતળી. ઓહો પાતળી પાતળી, તું તો હાગ નો હોટો. હું સાગ નો સોટો, મારા કાન કુંવર અને તમે ગુલાબ નો ગોટો. અરે હું કીધે કીધે તો ગુલાબ ના ગોટા નો ગોટો વાળી નથી. આ મંગળ ટાણે મરજિયા ગવા પણ છે. અરે મારા પ્રાણ ના. ઓહો પણ તારી જોડ તો ખરી આ માથ. હવે તો ભગવ નો સંગાર. એમ તો કરો કંકુના, આજથી હું તારો કાયમ નો નાથ. આવતી રે મારી કોઠી. આવડો મોટો ઢાંકો નાના છોકરા જેવો છે. પેલા જાનો ને પછી વાત કર. બાપુ
કર્યો જાણવે થી નહીં તો પછી ક્યાં કુવામાં પડ્યો તો ક્યાંથી પડ્યો મારી માથે પડ્યો રાખેલો ફોડ પાડી બાપુ હું પ્રેમમાં પડ્યો હવે પ્રેમમાં પડ્યો એમાં રોવે છે શું પાતળી ના જટાશંકર જોશીએ મને કીધું કે પ્રેમમાં પડે એને પાછળથી રોવાનું જ હોય છે એટલે મેં પેલા જ રોઈ નાખ્યું હવે એ જટિયો શું જ્યોતિષ જાણે અરે પ્રેમમાં તો મર્દ હોય એ પડે અને આપણી સાત પેઢીમાં એક તું જ એવું રતન છો જે પ્રેમમાં પડ્યું અને એમાં વાંધોય નથી પણ કન્યા અરે પહેલેથી બધું પાકું કરી લેજે એની માની તૈયારી હોય તો જ હું આ પાડીશ કોઠી ના કન્યાની તો તૈયારી છે એની માં માટે હવે હું એને મળીશ ને ત્યારે પૂછી લઈશ મારા બાપુ ની વાત માટે તારી માની તૈયારી છે એટલે એમ કે મારા બાપુ તને ને તારી માને મળવા બોલાવે તો આવશો ને દીકરી દેવી છે કઈ ઠીકરી થોડી દેવી છે બરાબર છે બરોબર છે હવે ચુંદડી શું તું કેતો તારી માં હટવા કો ડામચીઓ લઈ દઉં હવે હાલ હાલ ડામચીઓ અરે અરે આમ રાતે કુટિયાની જેમ મને ડકરી લેવી જો પણ મને ઈ તો કે મારે કરવાનું છે શું કે મારી માં અરે જો ભાઈ તારી માં અરે આપણને નો આવડે નો આવડે ને તો તમે ઉભા રહેજો વાત હું કરીશ એટલે મારે તારી માં અરે લગ્ન કરવાના છે હવે એની માં ના લગ્ન તો કેદુ ના થઈ ગયા છે આ સોલી ના બાપ હારે તમારી પાસે કોઈ માપ પટ્ટી છે ખરી પણ તું છે પણ માં મેં તને જેની વાત કરી હતી ને આ ઈ સાંગો હા સાંગો પાંદ સાંગો તને જુવાની માં ક્યાંક જોયો હોય એવું લાગે છે એટલે ડોશી હું તને ડોહો લાગું છું હું મારી જુવાની ની વાત કરું છું અરે ભાઈ તમે જેદી જુવાન હશો ને તેદી તો હું જન્મ્યો નહીં હોઉં છતાંય તમને શંકા રહેતી હોય તો હાલો મારી હારે મારું ખોરડું ને ખાનદાની બે જોઈ લ્યો એટલે મારી 71 પેઢી નો ઇતિહાસ તમને ખબર પડી જાય હવે તો મારે જોવું જ પડશે આવો આમ જો આ મારું ઘર બાપુ હે બાપુ જટ મારા આવો હું મારી તાતી ને લઈને આવ્યો છું અરે સાસુ સાસુ નહીં કર તો પછી હું કહું માં કે માં તો બાપ ની ભાઈડી ને કહેવાય તમે મારા બાપ ની ભાઈડી તોડા છો કે હું તમને માં કહું એ સાંગા એ અહીં ઉપર છું એ ઈ એક થી તારી માં ખાતા ખાતા રહી ગઈ છે અલે તું હા હું ઈ હાંગો પાંગ હાંગા નો હગો બાપ નીચના પેટની તો મારી દીકરી આ ઘરે કોઈ દી સાસે નહીં આવે પણ માં તું આ હું બોલે છે હવે હું તને ગમે એની હારે પરણાવીશ પણ આ સાંગા જોડે તો નહીં અને તમારી દીકરીને પરણાવવા માટે ગમે તે મળશે પણ આ સાંગો પામ સાંગો નહીં મળે અને હાંગો નહીં મળે તો તું તારી દીકરીને જાનવર લઈને પરણાવી અરે લાખ લાખ મારી દીકરી માટે તો 84 ગામમાં ઢોલ પિટાવીને કૂતરા ભેગા કરી અને દેશ દેશ માંડી વાળે મુરત જેવો ભેળા કરીને સ્વયંવર છે સમજો તો એ સ્વયંવર માં હું તારી દીકરી નું ધનુષ તોડવા રામ બની બાપા તમે તો રામ નું નામ લઈને રાવણ જેવી વાત કરો છો પ્રેમ ની પાળો બાંધીને પાણી મેં ભેગું કર્યું અને હવે તમે જ આગા પડો છો તબલી તબલી હું પાણી તો તમે તબલી અરે પણ એમાં આવો તાંગો પાંગ તાંગો નહીં હોય તાંગો
તે બાપ છો કે પાપ? ઘટાશંકર જોશીએ આજુ જ કીધું તું કે પ્રેમમાં પડ્યા પછી રોવાનું જ હોય. દીકરા, એક વારી કાળીએ ભર્યા માંડવામાં મારું મોઢું કાળું કર્યું તું, અને તું મારો દીકરો હો તો એની સવલીને ભૂલી જાજે, ભૂલી જાજે. ભૂલી જાઉં? સવલી, સવલી, સવલી. લગ્ન મંડપ ના હવન કુંડ માં બેસીને હું સતી થઈશ, જીવતી સતી. તીરે વધે છે, તારા મરી ગયા પછી મારાથી સતા ન થવાનું તો સ્વર્ગમાં તને દુઃખ થશે. તું વચન દે કે કાલે આવીશ. ભલે, તારી આવી ભવ્ય ભાવના છે તો આ સાંગાજી સ્વયંવરમાં પધારશે, ભાગ્ય સીધા હશે તો ભવનો સંગાત થશે. સાંગા, નકરો સાંગો નહીં, નકરો સાંગો નહીં, કે સાંગો પાંગ સાંગા, સાંગો પાંગ સાંગા. સ્વયંવર ક્યારની વાટ જોતી હતી? મારી વાટ જોતી હતી એમ, તે વાટ તો જુએ, માં દીકરીની વાટ જુએ, દીકરી માં ની વાટ જુએ, બાપ દીકરાની વાટ જુએ, બેન ભાઈ ની વાટ જુએ, તું મારી વાટ શું કામ જતી હતી? નહીં તો મારું શિયાળ લૂંટાઈ જાય, મારે ગામમાં મોં બતાવવા જેવું ન રહે. અરે, મારે કોક કુવો ગોજારો કરવો પડે. તું તો આવો ને આવો રહ્યો, ઠાંડા ઝઘડો થયો તો વાંઢો રહ્યો. શામળા, સાચું કે હો, તને લગ્ન કરવાનું મન નથી થતું? થાય છે ને, પણ શરમ આવે છે. શરમ વગર કે ને કહું, મને રોજ એમ થાય છે કે ગામની ગલીઓમાંથી મારું ફૂલેકું નીકળતું હોય, મારી એક મજાનું ઘર હોય, ઈ ઘરની પરતાળમાં બેઠો બેઠો હું એક નાનકડી દુકાન હલાવતો હોઉં, ઈ એટલે કે મારી વહુ રતોડામાં બેઠી બેઠી રોટલા ટીપતી હોય, એક મોટો મારી પાસે બેઠો હોય, એક મોટો એની પાસે બેઠો હોય, એક ફળિયામાં રમતો હોય, એક કોડિયામાં ઝૂલતો હોય, એક કાંખમાં તેડ્યો હોય, અને એક એક પેટમાં હોય. આટલા બધા છોકરા? હા, તો પરણી જાને. હા, પરણી જાને. રાજા બોલ્યા ને દાઢી હેલી, પરણો કોને? પીપળી ને. કેમ?
હું નથી તું ચાલ પૂછ મારી બાને તારી માં તો આગે આગી મરચા ની ગુણી છે એને પૂછું ને તો મારી દુકાનદારી તો ઢીક મારી પેરીએ બંધ કરાવી દે વીર પુરુષ થઈ મારી બાથી ડરે છે અરે વીર પુરુષ તો લગભગ બાથી જ પીતા હોય છે અને એમાંય તારી બા જોહો જેની પાસે ભલ ભલા કેતા હવાઈ જાય એની પાસે મારા જેવા તુરતુરિયા નું શું ગજું પણ એક વાર પૂછવામાં તારું શું જાય છે હા બીજું કઈ ખાસ નથી જાતો મારો જી ઉજાય છે તો જવા દે હા જવા દે ના ના કઈ નહીં થાય જો મારી બાપણ ગોતે છે તું લગન નું પૂછીશ ને તો એ ના નહીં પાડે તરત જ હા કેશે આ ઉંમરે તારી બાને પરણવાનું મન થયું છે ગાંડા મારી બાને નહીં હું તો મારા માટે કહું છું જો સાંભળ ઈ જો કે ને તો હા હા કરજે હાય હા કરું ઈ પણ હા પાડશે હા ચાલ મારી સાથે અરે પણ ઊભી તો રે પેલા મને વરરાજાના લુગડા તો પહેરી લેવા દે હાથમાં હાથિયાર ધારણ કરી લેવા દે અને સૌથી પેલા પડી ગયેલો લોટો ગોતી લેવા દે લોટા એ લોટા તું ક્યાં છો તને લોટી બોલાવે છે એમની હાય હા કરજે હા ડરતો નહીં તો એમ ડરતો નહીં કહીને મને ડરવાનું યાદ ના કરાવ તું જોજે ને હું તારી મને બે ધડક પૂછી લઈ તારા ને લગન નું અરે કોણ છે અરે વળી શું થયું હવા નીકળી ગઈ માયા સંકેલાઈ ગઈ તું મને આઈતા લઈ આવી પણ તારી માને તારે કહી રાખવું જોઈએ ને કે આમ ફેફસા ફાટી જાય એવી રાળો ન પાડે ફાડી ખાઉં છું આ બધું કેવા માટે તું અહીંયા આવ્યો છે મારા રોયા બધી વાતમાં હાય હા અરે ભાઈ બધી વાતમાં હાયા કરવાનું આને મને ટીકવાડ્યું છે બાકી હું તો મારા લગ્ન નું નાતરું દેવા આવ્યો છું નાતરું નહીં નહીં નોતરું દેવા આવ્યો છું તારા લગ્ન છે હા કોની હારે આ સમજુ સાથે તમે મારા લગ્ન માં આવશો ને રોયા ગામ આખા માંથી જડી જડી ને તાને મારી સમજુ જડી ભાઈ સમજુ જડી એમાં આટલી બધી રેડું તું પડો છો પડો એટલે જડતક પણ પટ લગન અને ફટાફટ છોકરા 1 2 3 4 5 6 7 8 9 10 જો આને કબૂલ હોય તો છે માં છે હે છે માં આ તું શું કરે છે બરાબર તપાસ કરી લઉં છું મારા બાપા તારા બાપા ને તપાસ્યા વગર લાવ્યા તે એક જ ધોકામાં ઢળી પડે ધોકો હજી ઘરમાં છે આના બાપા તકલાથી નીકળે બિચારા મને મને એકલી ને ભર જોવાની માં મેલી ને હાલતા છે તમને એકલા ને ભર જોવાની માં મૂકીને તું કામ હાલતા છે અરે તું કામ તમને ભેગા લઈને નો ગયા મારા રોયા શું બોલ્યો તું કઈ નઈ હું તો સમજુ ના બાપ નો ઘર કરો કરું છું તો ઠીક તો હવે અમારા લગ્ન નું પાકું ને હા પાકું પણ એક શરતે શરત જો સાંભળા ગામ આખું જાણે છે કે આ તાપી ને ઓલી નર્મદાની જેમ ગામની પંચાયત કરવાની આદત જ નથી 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 લાગે જ છે મારે તો હું ભલી મારું ઘર ભલું ને મારા બનેવી ભલા બનેવી હા ઓલા દ્વારકાધીશ રુક્ષ્મણી મારી બેન થાય ઓહો ને મારે માસીજી સાસુ થશે હા આના બાપ ની ખૂબ ઈચ્છા હતી કે મને દ્વારકાધીશ ની જાત્રા એ લઈ જાય અધૂરી રહી ગઈ હવે જો તું મને જાત્રા એ લઈ જાય તો આ લગન પાકા હે તો લગન પાકા અરે તો તમે કયો તો હું તમને સવંડી જેમ આ ખંભે ચડાવીને 64 તીરથ કરાવું અરે કાંધ દઈને ઠેઠ સ્મશાન સુધી મૂકી જાઉં મારા રોયા તું બોલો એટલે એમ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સત્વારો દઉં જમાઈ તરીકે મજબૂત જમાઈ
હું લોટાઈ ગયો, હું મારમાર થઈ ગયો, હું બના બાતિયા થઈ ગયો. ઘર બાર વેચીને ડોશીને જાત્રા કરાવી તો એ ઘરવાળી ન મળી. કેમ રોવા બેઠો? રોવ નહીં તો શું કરું? આજે ગોરખ ને દુર્ગા ના હકપણ થાય છે. ગોરખ તૈયાર નથી તો એની માં પરાણે હકપણ કરે છે, અને હું આય તલ પાપડ છું તો તારી માં તૈયાર નથી. શામળા રો નહીં, લગ્ન કરવાની ના પાડી છે ને, પણ આપણને મળતા થોડા જ રોકે છે. અરે પણ એમ થાલા મળીએ એમાં શું મોજ? પરણીને તંતાર માંડીએ તો મોજ આવે, પણ તારી માં કહે છે કે હવે મને ચાર ધામ ની જાત્રા કરાવ. તો કરાવને જાત્રા? હા કરાવને જાત્રા. અરે તારી ડોતી ને જાત્રા કરવા લઈ જાઉં ચાર ધામ ની, ત્યાં સુધી માં તો હું ડો થઈ જાઉં. તો એના કરતા બાવો થઈ જા. બાવો? હા ને સાંભળ, તારી વાત તો સાચી છે, અમે લગ્ન નો ખર્ચો કરવાની તેવડ તો રહી નથી, એટલે બાવો બનીને તને લઈ જાઉં. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અરે તમે કઈ ની બા, ભિક્ષા દઉં છું. સમજુડી આ શું કરે છે? ભિક્ષા દઉં છું, દેવાને દેવાને ના દેવાય. અરે આમને દીધેલું સીધું દ્વારકાધીશ ને પહોંચે. કા જોગી મહારાજ, અલકની રંજન. અને દ્વારકાધીશ મારા મને વી થાય અને હું એને સાળી, મારા ઘરનું એને ના ખપે. અરે મે થોડા ચપટી લોટ લેને કુ આયા હું? મે તો તેરી લડકી કુ લઈ જાને કુ આયા છું. મારા રોયા બાવા, સમજુ કઈ મને ગામમાંથી નથી જડી. મે એને જન્મ દીધો છે, 9 મહિના પેટમાં રાખી છે. ખોટી વાત છે, તેરે પેટ મે આવડી નાનકડી વાત નહીં ટકતી હે, તો આવડી મોટી લકડી નહીં લડકી 9 મહિના કેતે ટકી હોગી? સીધી રીતે ઉસકો મેરે સાથ ભેજ દે, નહીતર. નહીતર શું? નહીતર મે તેરે કુ લે જાઉંગા ઓર બાવી બનાઉંગા. તું મને બાવી બનાવી સેમ? આહા, તું મને બાવી બનાવી સેમ? આહા, તો હાલ હું જાતે તારી ભેળી આવું છું, અને આપણે બે ભેળા થઈ ને સાથે જ ગુગરા વગાડ. ઓહો, પણ પછી તારી લડકી કા ક્યાં હોગા? હવે એને તો સામડા આળે પરણાવવાની છે. તો પરણાવતી કાઈ કુ નહીં, ઉસને તેરે કુ જાત્રા કરવાય. તું પાછી આઈ તોય અભી તક શાદી નહીં બનાઈ, કાલ આજ શાદી બનાવી ના, નહીં તો મેં તેરી લડકી કુ લેકે જાતા હું. લડકી કો લેકે જાયગા? બાવા, તારા બાપ નું રાજ છે. મારી સાથે દાદાગીરી કરી છે ને, તો તારી દાઢી જ કેજી લઈ. હા તો દાઢી તેરે બાપ કી હે? અરે એક વાર બૈરી ભેળો થા, આફુડો બાવો થઈ જાય. હા તે વાત મને મંજૂર છે, પણ તમે તો ખાટલો છોડતા નથી, મરતા નથી. મારા રોયા શું બોલો? તો ભાઈ લગ્ન નથી કરી દેતા એટલે બોલાઈ જવાય છે. કરાવીશ, કરાવીશ. આ તો તું મારા વાર જેવો તકલાદી નીકળે ને અધવત થી મરી જાય તો મારી સમજુ બિચારી વિધવા થાય ને, એટલે રાહ જોઉં છું. આ તો 25-50 વર્ષ સુધી તું મરી નહીં જાય, ટકી રહીશ, તો પછી તારા ને સમજુ ના લગ્ન કરાવી. ઓહો હો હો, 25-50 વર્ષ પછી તો સમજુ, આ તો તારે ને મારે ભો ભો ની વાટ જોવી પડશે. પણ કઈ વાંધો નહીં, હું ને મારી સમજુ ભો ભો સુધી એકબીજાની વાટ જોશું. લાવ સમજુ, તારી ભિક્ષાની ભસ્મ મારા કપાળે ચોપડી દઉં. જાય સમજુ અને એની માં. કીડીઓ ચડી છે ના, તો મકોડા ચડ્યા છે ના, તો પછી મગર મચ્છ ચડ્યા છે ના, તો પછી ઢાલ કાચબા ચડ્યા છે ના, તો પછી ક્યારનો કરી કરીને શું કામ પડખા ફેરવસ? આ ખાટલો શું કામ ભાંગસ? આ મધરાતે મારી નિંદર શું કામ ઉડાડસ? બનેવી ડાયા લાલ. હા બોલો સાળા પરમત કુમાર. શું કહું? હા, ચારથી પીપળિયા ગામની એક છકેલી છોડી મને છેતરી ગઈ, ત્યારથી મને ચેન નથી. તે છેતરાવા માટે કે ઈ છોડી નજરમાં વસી ગઈ છે એટલા માટે? બે. હે? હા ડાયલા, મારે એને મારી બાહોમાં કેદ કરી ને છેતરવાનો બદલો લેવો છે. પણ એ કોણ છે, ક્યાં રહે છે, એની મને જાણ નથી. તો સાળા લાલ, આ ડાયા ભાઈની ડાઈ વાત સાંભળી લ્યો.
હવે એક ખોબા જેવડા ગામમાં એક છોડીને ગોતવી એમાં વાર કેટલી. અરે મને એક વિચાર આવે છે. રેવા દેવો બનેવીલાલ, તમને જો વિચારો જ આવતા હોત તો મારી બેનને તમારા ઘરમાં જાળવી રાખી હોત. આ તો દર છાસવારે મારી બેન સાસરેથી પિયર આવે છે ત્યારે તમે એમની પાછળ આવીને અમારા ઘરમાં ધામા નાખો છો. ઈ તો એવું છે ને સાળાલાલ કે મને તમારા ઘરની ખાટી છાસ ભાવે છે. જોકે ખાટી છાસ આમ તો ઉકરડે જ ન ખાય, પણ તમારા ઘરની ખાટી છાસ પરણીને હું મારા ઘેર લઈ ગયો છું. બનેવીલાલ, એ કોણ છે? કોણ છે બનેવીલાલ? ઓ તમે છો. મને ફાકડો વિચાર આવ્યો છે. વિચાર? હા ફાકડો. હા આવ્યો છે. હા અરે બોલો બોલો. અરે રૂપમતી, હે રૂપમતી, ઉભી રે ઉભી રે ઉભી રે કહું છું. અરે આપણા મહેલના ઠામ વાસણ છાણ વાસીદા રસોઈ પાણી અને કામકાજ મેલીને આમ ક્યાં બચકી બાંધીને આવી? મહેલ? કોણ મહેલ? આપણો મહેલ. અરે આપણો રંગ મહેલ, આપણા મહેલને ભૂલી ગઈ? જરાક હું બે ચાર પાંચ રાજ્ય જીતી લેવા માટે ઢીંગારામાં ગયો ત્યાં તું તારા ધણીને ભૂલી ગઈ. સીધી રીતે ચાલ, નહીંતર પૃથ્વીરાજ સંયુક્ત ને જેમ ઘોડા માથે નાખીને લઈ ગયો તો એમ હું તને મારા ટાયડા માથે નહીં નહીં ઘોડા માથે લઈ જઈશ. ચાલ કહું છું, મેળે ચાલ, સીધી રીતે મેળે ચાલ. મૂંગી માર મૂંગી. એ ભાઈ તું શું કામ ધણી ધણી ની વાતમાં વચ્ચે ઢીંક મારે છે? તને ખબર છે સરકાર પણ વરુબહુ ની વાતમાં આડા હાથ રાખી શકી નથી. અરે શું કરવા ખોટું બોલો છો? આ મારો ધણી નથી. ઉભી રે, સાત જૂઠ ના પારકા અપગડિત થઈ જશે. એલા તારું નામ? મારું નામ દયાળ? નહીં નહીં, વિજયસિંહ ચૌહાણ લીંબુવાળા. કઈ તો સાચું. કેમ છોડી ભૂલી ગઈ? તે તો મને કહ્યું તું કે તારા ધણી નું નામ વિજયસિંહ ચૌહાણ છે અને એની પાસે એવો પાણીદાર ઘોડો પણ છે કે જે કિલ્લો કુદાવી શકે. હે કેમ ભાઈ, તમારો આ ઘોડો કિલ્લો કુદાવી શકે? અરે કિલ્લો કુદવો તો એને રમત વાત છે. હમણાં હમણાં તો એ પાવાગઢ અને ગિરનાર જેવા પહાડો કુદે છે. વાહ વાહ વાહ, તો હવે એક વાત નું પારકું કરવાનું બાકી છે. કુદાવી બતાવું? ના ભાઈ, તમારી મૂછો પર લીંબુ ટકે? અરે લીંબુ શું, મારી મૂછો ઉપર તો મુસંબી, સંતરા, કેળા, ચીકુ, સફરજન, પોપૈયા, તરબૂચ, અરે ક્યારેક ક્યારેક તો મોટા મોટા પગકાળા પણ ટીંગાડી શકું છું. તો એ વાતની મને ખાતરી કરવી પડશે. તમારી પાસે લીંબુ છે? લીંબુ? હા છે. હું કાયમ લીંબુ ભેગા જ રાખું છું. મારે ગમે ત્યારે ટીંગાડવા પડે છે. એક આપું કે બે? બે. હા એક તલવાર પકડ. પકડ. બબ્બે લીંબુ સાથે જ છે. ટીંગાડો તમ તમારે. પણ આ લીંબુ ટીંગાડ્યા પછી તો આ મારી ધણીવાળી સાચી ને, પછી તો હું એને મારા રંગ મેળે લઈ જઈ શકું ને. બિલકુલ. ટીંગાડો ટીંગાડો. હા ટીંગાડો. ભાઈ તું સાચો, તારી ધણીયાની ખોટી. ઘરે પડું છે. અરે આજ તારો ધણી છે. ના મારો કોઈ ધણી નથી, મેં ખોટું કીધું તું. હું તો કુંવારી છું, કુંવારી. ખબરદાર, જો હવે ખોટું બોલી છો તો આ લીંબુ વાળા ચોખ્ખા ઘી જેવા ધણી ને તું ખોટો ઠેરવત. અચાને ખોટો કે હાલ હાલ તું રંગરોલ માં હાલ ત્યાં રાસલીલા રમતું ને, એટલે ખબર પડશે કે આ ધણી હાચો છે કે ખોટો છે. ભગવાને તારા જેવા સાત મરદ ને ભાગી ને એક રૂપા ગણી છે. આજે તારી મૂછ ને લીંબુ બે ન ઉતેડી નાખો તો મન નામ રૂપા. હવે જા જા. એલા ભલે પડું, તારા જેવા વેશધારી પૃથ્વીરાજ ને હું પૃથ્વીમાં ભંડારી દઈશ. પણ પૃથ્વીમાં? અરે પણ પૃથ્વીમાં ભંડાર્યા પેલા મારા લીંબુ ને મૂર તો પાછા આપી દો, કોઈક બીજાને બીવડાવવા કામ લાગે.
જોઈને કેટલીક વાર છૂટાનાની જાળ બિછાવનાર પોતે પોતાની જાળમાં ફસાઈ જાય છે. ફૂટી નીકળો ને વિજયસિંહ ચવાણ લીંબુ વાળો તમારો ધણી. રૂપા જો જાળમાં ફસાય ને તો એ જાળમાંથી હરણ ફાળ ભરીને ભાગતા એ આવડે છે, સમજો. તમારી અણીઆણી આંખો ખરેખર હરણી જેવી છે. જ્યાં લગી મારા ઊરમાં ઉછો તો ઉમંગ તમારી પાસે ઠાલવી નહીં દઉં, ત્યાં લગી હું તમને ફાળ ભરીને ભાગવા નહીં દઉં. ચલ હટ. અરે અરે ક્યાં જાઓ છો? ઓહો અરે ભાઈ સાંભળવા સાટું જ તો હું મારા સાસરામાં પડ્યો છું. બોલ તું આવે છે તારે સાસરે? એ વાત તો તમે સાવ ભૂલી જજો હો. તમારી માના મેળા તોણા સાંભળવા મારી માં ક્યાં કોઈ કાળે નહીં મોકલે, સમજા? અરે આ થેલી હાથમાં પકડો અને બજારમાં જઈને શાક લઈ આવો. બસ આમને આમ તું તારી માની ચડાવેલી કોક દિવસ મારા હાથમાં સકોરું પકડાવીશ. હા ફરી સાસરે લઈ જવાની વાત કરશો ને તો સકોરું જ પકડાવીશ, સમજા? હવે ઝડ જઈને શાક લઈ આવો, આમ બેઠા છો શું મૂળા જેવા. ઓહો તો શાક માં આજે મૂળા જ લાવવા પડશે. અરે લઈ લો ભાઈ લઈ લો, મૂળા મોગરી કોબી બટાટા કાંદા ટમાટા સરગવા અને સક્કરિયાની સાથે. અરે શેઠ દાળ શાક નો મસાલો લઈ લો. ઓ શેઠ લઈ લો, દૂધી લઈ લો, સરગવા લઈ લો, સક્કરિયા લઈ લો. અરે દૂધી નો હલવો ભાઈ ને કેસો તો બનાવી આપશે, બહુ સરસ થશે. અરે શેઠ ઓ બેનબા નવા લાગો છો કેવાની તમારા ધણી ના પાડી છે, પણ આજે જ આ ગામ માં આવ્યા. શું નામ રાખ્યા છે? કેવાની તો મારા ધણી એ ના પાડી છે, પણ મારો ધણી મને ચક્રી કહીને બોલાવે છે. કયા ગામના ગોરી? કેવાની તો મારા ધણી એ ના પાડી છે, પણ પેલા નવા નગરના ને હવે જૂના. કેટલા વર્ષના ગોરી? કેવાની તો મારા ધણી ના પાડી છે, પણ આધાર ના. ઓહો તો નાના નાના ગોરી. ધણી ની ગેરહાજરી માં ધણી ના હુકમ નું કેટલું પાલન કરે છે, અને મારી બાયરી મારી હાજરી માં મારું માનતી નથી. એ તો બાયરી ને મળાવતા ને રાખતા આવડે એવો ધણી હોય ને તો બધું માને. ઓહો તે તારા ધણી ને એ બધું આવડે છે? આવડે છે તોય તો એની ગેરહાજરી માં એનો હુકમ પાડું છું. મારું કોક ધણી બાયડી ભગત હોય અને આવડી આ બાયડી ધણી ભગત છે. એ સક્રીબાઈ શાક વાળી, તું મને તારા ધણી ને બતાવીશ? શાકભાજી ની બજાર ઉઠે તઈ આવજે, ત્યારે તને મારા ધણી ને બતાવવા લઈ જઈશ. હવે તો આના ધણી ને જોવો જ પડશે. સાંભળો નગરજનો, આપણા પંથકમાં આ પહેલવાન સામે લડનારા બધા જ પહેલવાનો હારી ગયા છે. જે કોઈ મહા પહેલવાન જે આને હરાવી શકે તો આવી જાય. એ મહા પહેલવાન છે, હું મહા ગુરુ પહેલવાન છું. એ ટીકા બીગુ છઠ્ઠી નું મુદ્દા વાળો કાવી નાખીશ. આવી જા પાપર તોડ પહેલવાન. જય ગુરુદેવ. ¡Vamos!
કઈ જાતની બાયડી છો? આ તારો ધણી હારી ગયો ને તું તાલીઓ વગાડે? મારો ધણી હારી ગઈ નહીં, મારો ભણી જે જીતી ગયો ને ઈ છે. આવડો અમથો આવડી મોટી બાયડી ને કાબુમાં રાખે. તું મને તારા ધણી ને મેળવ ને મારે એની પાસે થી ઈ શીખવું છે કે બાયડી ને કાબુમાં કેમ રખાય. જયારે રાજીપામાં હશે ને ત્યારે હું તને લઈ